હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મગફળીમાંથી બનતો એકદમ નવો નાસ્તો છે. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ મેં એક કપ જેટલી મગફળી લીધેલી છે, તેને મેં 3-4 કલાક માટે પાણીમાં પલાળીને રાખેલી છે. હવે તેને આપણે પ્રેશર કુકરમાં લઈ લેશું, પાણી કાઢી નાખવાનું છે. હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈ, સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ. હવે ઢાંકણ ઢાંકીને આપણે 5-6 વિસલ કરી લેવાની છે. ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવવાની છે. એક મિક્સર જાર લેશું, તેમાં 1 નંગ લીલું મરચું લેવાનું છે, થોડી કોથમીર લેવાની છે આપણે, 1 ચમચી જેટલું સંચળ પાવડર છે તે એડ કરી દઈએ આપણે, 1 વાટકી દાળિયાની દાળ આવે છે તે લેવાની છે, શેકેલ જીરું પાવડર છે તે એડ કરવાનું છે, 1 ચમચી જેટલું ગોળ એડ કરવાનો છે, 5 ચમચી જેટલું બ્લેક પેપર છે તે એડ કરી દઈ, સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે, 5 ચમચી જેટલો આમચૂર પાવડર છે તે એડ કરવાનો છે, 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરવાનું છે. હવે તેમાં આપણે જરૂર પ્રમાણે થોડુંક પાણી એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચન કરી દેશું. તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રીન કલરની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા મગફળી પણ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એક બાઉલ લેશું, તેમાં 1 વાટકી ઝીણું સમારેલું ટમેટું છે તે એડ કરી દઈ, 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરવાની છે, 1 વાટકી ઝીણી સમારેલી કાકડી છે તે એડ કરી દઈ, 1 વાટકી ઝીણું સમારેલું ગાજર છે તે એડ કરવાનું છે, 1 વાટકી બાફેલા બટેકા છે તેને મેં આવી રીતના ઝીણા સમારેલા છે તે પણ આપણે એડ કરવાના છે. હવે જે મગફળી છે બાફેલી તે પણ આપણે એડ કરી દઈ, પાણી બધું મેં કાઢી નાખ્યું છે. હવે તેને આપણે સરસ રીતે બધું મિક્સ કરવાનું છે. તમારી પાસે કોઈ પણ વેજીટેબલ હોય તે તમે અહીંયા એડ કરી શકો છો. હવે તેમાં આપણે જે બનાવેલી ગ્રીન ચટણી છે તે આપણે તેમાં બધી એડ કરી દેવાની છે. અત્યારે જરૂર લાગે એટલી હું કરું છું અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. ઇન્સ્ટાગ્રામમાં પણ જાનુ ધ કિચન હાઉસનું પેજ છે, ત્યાં જઈને તમે પણ મને ફોલો કરજો. અવનવી અપડેટ તમને ત્યાં મળી જશે, તો જરૂર તમે ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરવાની છે અને અહીંયા ઝીણી સેવ આવે છે તે લીધેલી છે, તે આપણે 2 ચમચી જેટલી એડ કરી દઈ. જો ન ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈ. આ ખૂબ ઝડપથી નાસ્તો બની જશે અને બધાને ખૂબ જ ભાવશે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. તો છે ને સરસ મજાનો મગફળીમાંથી બનતો નવો નાસ્તો, જોઈને જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય. ઉપરથી આપણે સેવથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે મગફળીમાંથી બનતો નવો નાસ્તો. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. અને ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.